नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत छे। मित्रों, वरसादना नवा राउंड ने लईने सौथी मोटी आगाही हाल व्यक्त करवामां आवी रही छे। मित्रों, गुजरात राज्यनी अंदर आ तारीखो दरमियान भारेथी अति भारे वीजळीना कड़ाका भड़ाका साथे धोधमार वरसादनी आगाही हाल व्यक्त करवामां आवी रही छे। आ साथे साथे मित्रों, अत्रे जणावी दईए के गुजरात राज्यनी अंदर आगामी 2-3 दिवस सुधी ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે। અને ખાસ કરીને મિત્રો, આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કોઈ કોઈક વિસ્તારોની અંદર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન ફૂંકાવાની સાથે સાથે ધોધમાર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, વરસાદના નવા રાઉન્ડ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 2-3 દિવસ સુધી રાજ્યના આ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો એક અનુમાન અનુસાર રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારેથી વરસાદ અને અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, તારીખ 17, 18 તેમજ 19, 20 અને 21 તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર વરસાદ નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો, નવી સિસ્ટમ પણ જોવા મળી રહી છે। હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 5 દિવસ માટે નવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય પણ થવા જઈ રહી છે। આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ મિત્રો, આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી અગાઉના દિવસોની અંદર પણ વરસાદ ખાબકવાનો અહેવાલો સામે મળી રહ્યા છે। તો બીજી બાજુ આગામી 24-48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ભારે વરસાદ નોંધાય તો અમુક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કેટલાક વિસ્તારોની અંદર છાંટા પણ જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું છે। સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વરસાદ તેમજ વાવાઝોડું અને ચોમાસું 2022ને લઈને તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।